નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવા તરફથી પટેલ જયાબેન આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય ચિત્રકામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આકારોની રચના અને ઓળખ શીખી ગયા. તેમાં તમે હોમવર્ક પણ મોકલાવ્યું, જેમાં તમે સમજી ગયા ને ચોરસ, લંબચોરસ, ત્રિકોણ કેવી રીતે કરાય અને કયા આકાર છે, ત્રિકોણ કોને કહેવાય, ચોરસ કોને કહેવાય એ જોઈ ગયા. તો આજે આપણે પેજ નંબર 4 એને 4 કરીશું. પેજ નંબર 4. જેમાં અહીં આપેલા પહેલા ચોરસમાં આપેલા ટપકા ઉપર દર્શાવ્યા પ્રમાણે નાના ગોળ મીંડા દોરો. બીજા ચોરસમાં આપેલા ટપકા ઉપર દર્શાવ્યા પ્રમાણે નાની ઊભી રેખાઓ દોરો. એટલે રેખાઓ, એટલે આપણે પહેલાં ચોરસમાં પણ આકારો જોયા, તેમાં પણ આપણે લીટી દોરી હતી ને, તો અહીં પણ આપણે લીટી દોરવાની છે. તો ચાલો, તમારી નોટબુકમાં પણ કરવાનું છે અને તમારી કેતન ચિત્રકલા બુકમાં પણ. તો સૌ પ્રથમ આપણે આ લાઈન દોરવાની છે. કેવી? ઊભી લાઈન. અને ઊભી લીટી કહેવાય. શું કહેવાય? ઊભી લીટી. અને રેખાઓ એટલે ઊભી રેખાઓ કહેવાય, બરાબર. પછી આ ઊભી રેખા, ઊભી રેખા, ઊભી રેખા, આડી રેખા, ઊભી રેખા, આડી રેખા અને ઊભી રેખા. પછી ઊભી રેખા, આડી રેખા, ઊભી રેખા અને આડી રેખા. ચોરસ થઈ ગયું. ચોરસ બીજું બાજુમાં પણ ચોરસ છે, અહીં પણ ચોરસ છે. પછી આમાં તૂટક રેખા દોરવાની છે. ઊભી રેખા. પછી વર્ગકાર્ય. શું છે આપણું વર્ગકાર્ય? વર્ગકાર્યમાં ચોરસ દોર્યું છે. શું છે? ચોરસ. આમાં શું છે? દેખાય આકારો તમને કેવા છે? ગોળ. કેવા? ગોળ મીંડા કરવાના છે. શું કરવાનું છે? ગોળ મીંડા. તમારે જાતે કરવાના છે ગોળ મીંડા. આવડશે ને? તમે ગુડ, તમે તો બહુ હોશિયાર છો, તમને આવડશે જ. હવે જ્યાં જ્યાં ડોટ કર્યા છે અહીંયાથી તમારે ગોળ મીંડા કરવાના છે. આ છે ને, આમાં ગોળ મીંડા કરવાના છે. ગોળ. અને શું કહેવાય? ગોળ. અને મીંડા કહેવાય. ગોળ મીંડા. ગોળ ગોળ કરતા તો આવડે ને બધાને. ગોળ 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 શું આવે? દડો આવે. બોલ ગોળ આવે કે નહીં તમે રમો તે? પછી હાથમાં પહેરવાની બંગડી કેવી આવે? ગોળ. પછી સિક્કા કેવા આવે? સિક્કા યાને રૂપિયા. એક રૂપિયાનો સિક્કો, પાંચનો, એ કેવા આવે? ગોળ આવે ને. તો ગોળ ગોળ. તમારે પણ ગોળ કરવાનું છે. તમારે ગોળ કરવાનો છે અહીં. હા, અને શું કહેવાશે? ગોળ. ગોળ.
તમારે આ લાઇનમાં ગોળ કરવાના છે. બરાબર. હવે પછી અહીં ઊભી લીટી કરવાની છે. કઈ લીટી? ઊભી. અહીં પણ ઊભી. બરાબર. જોયું આપણે ગોળ અને ઊભી લીટી કરવાની છે. અહીં શું કરવાનું છે? ગોળ. બરાબર. એ રાઉન્ડ રાઉન્ડ કરવાના છે અને આ ઊભી લીટી કરવાની છે. હવે પેજ નંબર 5. કયું છે? 5 એટલે 5. તો આમાં અહીં આપેલા પહેલા ચોરસમાં દર્શાવ્યા પ્રમાણે વાદળી રંગ પૂરો, બીજા ચોરસમાં દર્શાવ્યા પ્રમાણે લાલ રંગ પૂરો. એટલે ઊભી, સોરી, અહીં પણ ઊભી લીટી છે. પછી ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી, આડી લીટી, ઊભી લીટી, લીટી, આડી લીટી, ઊભી લીટી અને આડી લીટી, એટલે શું બન્યું? ચોરસ. આ પણ ચોરસ છે. બરાબર. તો અહીં વર્ગ કાર્યમાં આપણે ચોરસ દોરવાનો છે. ઓકે. પછી ચોરસ દોરીને તમારે અહીં આપેલા પહેલા ચોરસમાં દર્શાવ્યા પ્રમાણે વાદળી રંગ પૂરો, અહીં વાદળી રંગ પૂરવાનો છે, અને બીજા ચોરસમાં દર્શાવ્યા પ્રમાણે લાલ રંગ પૂરો. તો આ ચોરસમાં આપણે કયો રંગ પૂરવાનો છે? વાદળી. તો ચાલો કયો રંગ છે? વાદળી રંગ. આ કયો રંગ કહેવાય? વાદળી રંગ. ચોરસમાં વાદળી રંગ પૂરીએ આપણે. થઈ ગયો તમારો વાદળી રંગ. હવે આપણે બોર્ડર પૂરીશું. બરાબર. હવે આપણે કયો રંગ? રેડ, લાલ રંગ. પરંતુ અહીં આ ઓરેન્જ રંગ છે, એ આપણે પૂરીશું. તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું આપણે કલરો પૂર્યા છે. તો હવે તમારે તમારા મનપસંદ કલર પૂરવાના રહેશે. હવે તમારે પેજ નંબર 5માં તમારે તમારા મનપસંદ કલર પૂરવાનો છે અને 4માં પણ. તો બાય, ફરી મળીશું.